હેલો સ્ટુડન્ટ્સ, આપણે ઘણા ટાઈમથી ફંક્શનલ એડિશન જેટલા પણ છે ટોપિક એ ભણી રહ્યા છીએ અને એમાં ટોટલ 9 પ્રકારના ટોપિક આપણને આપેલા છે. તો આપણે એમાંથી 7 પ્રકાર જોઈ લીધા છે અને હવે આપણે આગળનો ટોપિક જોવાનો છે. એમાં છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. બરાબર, આપણે પ્રોનાઉન્સના જ પ્રકારો શીખી રહ્યા છીએ અને તમે લોકો પણ હું એવી આશા રાખું છું કે હોમવર્ક કરતા હશો. જેટલા પણ પ્રોનાઉન્સ આપેલા છે, ફંક્શનલ વર્ડ્સ આપણને આપેલા છે ઇન્ડેક્સમાં, અને જેટલા પણ આપણે ભણીએ છીએ એની એક્સરસાઇઝ તમે લોકો સોલ્વ કરતા રહેજો, જેથી તમને ઇઝીલી બધી ખ્યાલ પડતો જાય અને નવું નવું શીખવા પણ મળે. જેટલી પણ એક્સરસાઇઝ સોલ્વ કરશો એટલા જ નવા પ્રશ્નો થશે, તો તમને પ્રશ્ન પૂછી શકશો અને હું તમને એના આન્સર પણ આપીશ. તો આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્ન સૂચક સર્વનામ. હવે મિત્રો, ધોરણ 8માં આપણે આ શીખી ગયા છીએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, અને બહુ સરસ રીતે શીખેલા હતા. બરાબર, એટલે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ આપણા માટે બહુ ઇઝી ટોપિક છે. હવે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના સર્વનામનો પ્રશ્નસૂચક સર્વનામ તરીકે આપણે સમાવેશ કરીએ છીએ. એમાં સૌથી પહેલું સર્વનામ છે વુ, અને બીજું છે વિચ, અને ત્રીજું છે વોટ. બરાબર, આ 3 મુખ્ય સર્વનામો છે આપણા પ્રશ્નસૂચક. હવે એમાં પણ આપણે જોઈ લીધું ગયા વર્ષે કે વુ છે એ ટોટલ 3 ભાગમાં વિભાજિત છે. કઈ રીતે? તો કર્તા તરીકે જ્યારે પ્રશ્ન પૂછવો છે ત્યારે આપણે વુનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે જ્યારે કર્મ તરીકે પણ કહેવા, તો વ્યક્તિ કર્મ, યાદ રાખજો, વ્યક્તિ તરીકે કર્તામાં પ્રશ્ન પૂછવો છે તો વુ, વ્યક્તિ તરીકે કર્મમાં પ્રશ્ન પૂછવો છે તો વુમ, WHOM. બરાબર, અને જ્યારે કોઈ પણ સંબંધક રૂપ સૂચવવાનું છે અથવા તો જ્યારે કોઈ પણ માલિકીની વાત થાય છે ત્યારે, વ્યક્તિની જ્યારે સ્પેશિયલી વાત થાય છે માલિકી સૂચવવાની અથવા તો સંબંધ દર્શાવવાની, ત્યારે આપણે WHOSE વુઝનો ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે? તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે, પ્રશ્નસૂચક સર્વનામ તરીકે. તો આ મુખ્ય આપણા જે 3 છે, વુ, વુઝ અને સોરી વુ, વિચ અને વોટ, એમાં વુ છે એ ટોટલ 3 ભાગમાં છે. કર્તા તરીકે વુ, કર્મ તરીકે વુ, અને સંબંધ સૂચવવા માટે અથવા તો માલિકીનો અર્થ સૂચવવા માટે વુઝ. પણ આ 3 છે ને એ વ્યક્તિ માટે વપરાય છે. બરાબર, હવે એ જ રીતે વિચ છે, તો વિચનો ઉપયોગ આપણે કર્તા વિભક્તિ તરીકે જ કરીએ છીએ. પણ ક્યારે? કે જ્યારે કોઈ પણ વસ્તુની વાત થાય છે ત્યારે. બરાબર, ત્યારે આપણે હંમેશા વિચનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક ક્યારેક આપણે વ્યક્તિના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન પૂછવાનો હોય તો પણ વિચનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ વધારે આપણે એનો ઉપયોગ વસ્તુ માટે કરીએ છીએ. ત્યાર પછી વોટ, તો વોટનો ઉપયોગ પણ કોઈ પણ નિર્જીવ વસ્તુ છે, બરાબર, એના માટે જ્યારે પ્રશ્ન પૂછવાનો ભાવ આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. તો આ તો આપણી થઈ ઓવરઓલ માહિતી. હવે આપણે થોડું ડીપમાં એને સમજશું. બરાબર છે, તો આપણું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એમાં નંબર 1 છે વુ, WHO. હવે મિત્રો, વુ છે એનો ઉપયોગ આપણે, હુ એટલે કોણ, બરાબર, હુ એટલે કોણ, આપણે પૂછીએ છીએ ને કોઈ આવે તો કે ભાઈ આ કોણ છે, તો કોણ છે એટલે એનો જ્યારે ઇન્ટ્રોડક્શન તમને મળે છે ત્યારે એનું ઇન્ટ્રોડક્શન એઝ અ પર્સન થાય છે. બરાબર, કે આ તમારા જે કંઈ પણ થતા હોય કે ભાઈ હું તમારા મામા છું કે કાકા છું, તો આપણે જીવંત વ્યક્તિની જ્યારે વાત કરીએ છીએ, બરાબર, એનું ઇન્ટ્રોડક્શન જ્યારે આપણને મળે છે તો જીવંત કોઈ વ્યક્તિ છે. બરાબર, એના માટે આપણે કોણ, કોણ છે એ વ્યક્તિ, તો પ્રશ્નસૂચક સર્વનામ તરીકે આપણે વુનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક વસ્તુ હજી યાદ રાખી લેજો મિત્રો, કે મનુષ્ય જાતિ માટે પ્રશ્નસૂચક સર્વનામ માટે ખાસ કર્તા તરીકે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપણે વુનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે તો તમને ઇન્ટુ બ્રેકેટ આપ્યું છે અહીંયા એ. બરાબર, એ છે એ એટલે કે વુ, પછી બી એટલે વુમ, અને સી એટલે વુઝ, એટલે કે એ, તો હુ ઈ કર્તા તરીકે પ્રશ્ન પૂછવામાં માનવ જાતિ માટે,
યાદ રાખતા જાજો, સાથે નોટ પેન પણ રાખજો જેથી તમે નોટ ડાઉન પણ કરી શકો. તમારા કોઈ બીજા મિત્રો છે એને પણ તમે કહી શકો છો, એ પણ આવા વિડીયોઝને એવું બધું જોઈ અને શીખી શકે છે અંગ્રેજી. અને ખાસ આપણી સ્કૂલના સ્ટુડન્ટ્સ કે જેને ઇંગ્લિશમાં કોઈ પણ પ્રકારની ગ્રામર રિલેટેડ તકલીફ હોય, બરાબર, તમારે તો જોવાનો જ છે વિડીયો. તમને કંઈ ન સમજાય તો તમે કોઈની હેલ્પ લઈને વિડીયો બતાવીને પણ શીખી શકો છો. અને ખાસ એક વસ્તુ હજી ધ્યાન રાખવાની છે કે આગળના જેટલા પણ વિડીયોઝ છે એ તમારે જોવા પડશે, કારણ કે નહીતર તમને ગ્રામરમાં કોઈ પણ પ્રકારની ખબર પડશે નહીં, ટેન્સીસમાં તમે પાછળ રહી જશો. એક્ટિવ પેસિવ વોઇસ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને કોર્સ ઘણો બધો આપણો આગળ વધી ગયો છે મિત્રો, એટલે વિડીયોઝ રોજના રોજ જોતા રહેજો જેથી એક્ઝામ અટેમ્પ્ટ કરવામાં પણ તમને થોડું ઇઝી રહેશે. યુનિટના વિડીયોઝ પણ ખાસ જોજો, તો જ તમને ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ બધું આવડશે. ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ હુ વિશે. તો સૌથી પહેલું છે હુ સિંગ્સ ગુડ સોંગ્સ, કે ભાઈ સારા ગીતો કોણ ગાય છે. તો કોણ ગાય છે, તો એનો જવાબ જ્યારે કોઈ પણ આપણે લેશું કે ભાઈ જાનકી છે એ સારા ગીત ગાય છે, સીતા છે એ સારા ગીત ગાય છે, તો નામ જેનું આવ્યું એ કોણ છે, તો એક પર્સન છે, એક વ્યક્તિ છે. તો અહીંયા વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે શું વાપરીએ છીએ આપણે, તો હુ વાપરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બગીચામાં કોણ રમી રહ્યું છે. તો બગીચામાં જે રમે છે એ કોણ છે, તો પર્સન, બરાબર, મનુષ્ય જાતિ. નેક્સ્ટ છે કે હુ ટીચિસ યુ મેથ્સ, કે તમને મેથ્સ કોણ ભણાવે છે, તો જે ભણાવે છે એ કોણ છે, તો કોઈ વ્યક્તિ છે. હુ બ્રોક દેટ ટેબલ, કે પેલું ટેબલ છે એ કોણે તોડી નાખ્યું, તો કોણે તોડ્યું છે, તો એનો કર્તા છે, ટેબલ તોડવાવાળો જે વ્યક્તિ છે એ કોણ છે, તો એ પર્સન છે, બરાબર. તો હવે જ્યારે મનુષ્ય જાતિ વિશે પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે આપણે કંઈ યુઝ કરી શકીએ, તો એ કોણ છે, તો WHO વુ, બરાબર. ચાલો આપણું આ વુ વિશે એક યાદ રાખી લેજો. ત્યાર પછીનો વુનું જ એક બીજો પોઈન્ટ છે, અહીંયા બી તમને આપેલું છે કે વુમ, WHOM. વુમનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, તો જ્યારે પણ વ્યક્તિ કર્મ સૂચવવાની વાત થતી હોય, બરાબર, વ્યક્તિ કર્મ સૂચવવાની વાત યાદ રાખજો મિત્રો, જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાઓ એક્ઝામ ટાઈમે. વુનો ઉપયોગ આપણે કરીએ છીએ કોને, બરાબર ને, આપણે એમ કહી શકાય કે ભાઈ મારા દાદીમાંએ કોને વાર્તા કીધી, તો વાર્તા કરનાર કોણ હતા, મારા દાદીમાં, બરાબર. કોને કીધી, તો જે સાંભળનાર હતો એ વ્યક્તિ જ છે, જયેશને કીધી, રાજને કીધી, બરાબર. પણ કોને કીધી એ આપણે પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ જો આપણને મળે તો એ કોઈ પણ વ્યક્તિનું નામ મળશે, બરાબર ને. દાદીમાં છે એ કોઈ નિર્જીવ વસ્તુ સાથે કંઈ વાત નથી કરવાના. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કર્મની વાત થતી હોય ત્યારે ઇંગ્લિશમાં આપણે ઉપયોગ કરીએ છીએ વુમ, WHOM. મિત્રો ખાસ યાદ રાખતા જાજો, એક્ટિવ પેસિવમાં પણ આપણને ખબર જ છે, આપણે જોઈ જ લીધું કે વુથી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળે છે, વોટથી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મ મળે છે, પણ વોટથી પ્રશ્ન પૂછીએ તો નિર્જીવ કર્મ મળે. જો બે વ્યક્તિ સજીવ આપ્યા હોય વાક્યમાં તો આપણે કેનાથી પ્રશ્ન પૂછવો પડતો હતો, તો વુમથી, બરાબર, ત્યારે પણ આપણે વાત થયેલી જ છે. તો ચાલો આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એના નંબર 1 ઉપર તમને આપેલું છે કે વુમ ડુ યુ નો ઇન ધીસ ઓફિસ, કે ભાઈ કરતા તો તમે છો, તમે ઓફિસમાં વુમ ડુ યુ નો, નો કે NOW, નો એટલે જાણવું, કે આ ઓફિસમાં તમે કોને જાણો છો, કોણ એવું છે કે જેને તમે આ ઓફિસમાં ઓળખો છો. બીજો એક્ઝામ્પલ કે વુમ ડીડ યુ સી ઇન ધ ગાર્ડન, બગીચામાં તમે કોને જોયા હતા, તો વુમ ડીડ યુ સી, જોનાર તમે છો, તો એઝ અ કર્તા, એઝ અ સબ્જેક્ટ તમને કીધેલું છે, પણ કોને જોયા, તો જેને જોયા એ કોઈ પણ એક વ્યક્તિની વાત છે એટલે વુમ. ત્યાર પછી વુમ ડુ યુ વોન્ટ ટુ મીટ, તમને કોને મળવાની તમને ઈચ્છા છે, તો તમારે જેને મળવું છે એ કોણ છે, તો સામે પર્સન છે. તો યાદ રાખજો મનુષ્ય જાતિમાં કર્મ વિભક્તિ તરીકે કોઈ પણ પ્રશ્ન સૂચક સર્વનામની વાત થાય છે તો વુમથી પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી વુમ હેઝ ટેકન માય સ્ટોરી બુક, કે મારી જે સ્ટોરી બુક છે એ કોણે અહીંયાથી લીધી, તો જે લેનાર હતા, ટેક એટલે લઈ લઉં, બરાબર, તો એ કોઈ પણ વ્યક્તિ જ હતા. મિત્રો યાદ રાખતા જાજો, આપણે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ જે લાસ્ટ યર શીખી ગયા છીએ
બરાબર. અને એમાં તો આપણે આ પાંચ સિવાય લોટ્સ ઓફ શીખેલા છે, એમાં ઘણું બધું આવી ગયું હતું, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ નિયર, બરાબર છે. વાય એટલે યાદ કરી લેજો, ગયા વર્ષના ધોરણ 8ના ચોપડા મેં કીધું હતું, સાચવીને રાખજો જેથી તમને રીડ કરવામાં પણ કામ આવી જશે. આપણે સરસ મજાના ટોપિક્સ બધા શીખેલા જ છે ગયા વર્ષે, તો એ બધું તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાય જ છે, પણ આ મુખ્ય પાંચ પ્રોનાઉન્સ છે ઇન્ટ્રોગેટિવ, બરાબર. એમાંથી આપણે ચાલો હવે ત્રીજું જોવાનું છે. ત્રીજું એટલે કયું ત્રીજું, તો નંબર વન છે એમાં જ સી, બરાબર. એ છે વૂઝ, ડબલ્યુ એચ ઓ એસ ઈ, વૂઝ છે. હવે વૂઝનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, તો માલિકીનો અર્થ સૂચવવા માટે પણ વૂઝનો ઉપયોગ થાય છે, અને સંબંધનો સૂચવવા માટે, સંબંધક રૂપ સૂચવવા માટે પણ આપણે વૂઝનો ઉપયોગ કરીએ છીએ. કે ભાઈ ચાલો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ વૂઝ ગ્રામર બુક ઇઝ ધીઝ, કે ભાઈ આ ગ્રામરની બુક કોની છે, તો જે વ્યક્તિ એનો માલિક છે, બરાબર, એ વ્યક્તિ જ છે, કોઈ પણ પર્સન છે. આપણે પહેલાં જ વાત થઈ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કર્તા તરીકે, કર્મ તરીકે અને સંબંધ સૂચવવા માટે વાત થાય છે ત્યારે આપણે હું, વૂમ અને વૂઝનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખતા જાજો મિત્રો. તો આપણે અત્યારે વૂઝ જોયું, બરાબર છે. વૂઝનું ગુજરાતી થાય છે કોનું, પછી નો ની નું ના તો કંઈ પણ આવી શકે, કોનું, કોને, બરાબર. કોની બુક છે, કોનું બુક છે એમ પછી આપણે પૂછી ના શકીએ. તો જેવું આપણું વસ્તુ છે એને રિલેટેડ આપણે નો ની નું ના જેવું થઈ શકે. તો વૂઝ પેન્સિલ ઇઝ ધીઝ, કે આ પેન્સિલ કોની છે, તો જેની છે માલિકી દર્શાવે છે એ કોઈ પર્સન છે. વૂઝ બુક ઇઝ ધીઝ, કે આ બુક કોની છે. વૂઝ ડ્રેસ ઇઝ ધીઝ, કે આ ડ્રેસ આપેલો છે, આ ડ્રેસ કોનો છે, બરાબર. યાદ રાખજો, સંબંધ વિભક્તિનું સર્વનામ સૂચવવા માટે થઈને આપણે વૂઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. વૂઝની સાથે તમે ક્યારેક જાતિવાચક નામ પણ જોડી શકો છો, બરાબર ને, કે વૂઝ ચિલ્ડ્રન આર ધોઝ, કે પહેલાં બાળકો કોના છે, તો જાતિવાચક નામ આવ્યું બાળકો, બરાબર ને. એક સાથે બધા બાળકો રમતા હોય તો આપણે કોના બાળકો છે આટલા બધા, બરાબર. તો જાતિવાચક નામ છે કોઈ પણ, એની સાથે પણ પ્રશ્ન સૂચવવા માટે આપણે વૂઝનો ઉપયોગ કરીએ છીએ, પણ હંમેશા આવશે કોણ એમાં, તો વ્યક્તિ, બરાબર. વૂઝ કલર બોક્સ ઇઝ ધીઝ, કે આ કલર બોક્સ છે જે એ કોનું છે, તો આ દરેક વ્યક્તિ છે, આ દરેક જે વસ્તુ છે આ બધી જ વસ્તુના માલિક કોણ છે, તો કોઈ વ્યક્તિ છે, બરાબર. આ વસ્તુ, દરેક વસ્તુ છે તો એનો સંબંધ કોની સાથે રહેવાનો છે, તો વ્યક્તિ સાથે. તો જ્યારે વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ સૂચવવો હોય અથવા તો કોઈ પણ વ્યક્તિની સાથે માલિકીની વાત કરવાની હોય ત્યારે આપણે વૂઝનો ઉપયોગ કરીએ છીએ. ચાલો નેક્સ્ટ વન આપણું છે વિચ, બરાબર. વિચનો ઉપયોગ આપણે ક્યુ અથવા તો કઈ એવો પ્રશ્ન પૂછવા માટે કરીએ છીએ. હવે જ્યારે વિચ છે એને આપણે વાપરીએ છીએ, તો હવે વિચ છે એ આપણે એઝ અ સબ્જેક્ટ, એટલે કે કર્તા વિભક્તિ તરીકે વાપરીએ છીએ, અને વિચ પછી આપણે ક્રિયાપદ મૂકીએ છીએ જનરલી, બરાબર. અને વિચ છે એનો ઉપયોગ વસ્તુની પસંદગીના અર્થમાં વધારે પડતો કરવામાં આવે છે, કે ભાઈ તમને બે ડ્રેસ બતાવવામાં આવે અથવા તો તમને કોઈ પણ બે પેન્સિલ, બે પેન બતાવવામાં આવે અને તમને ચોઈસ કરવાની વાત આવે છે કે ભાઈ આ બે પેનમાંથી તમને કઈ પેન વધારે પસંદ છે, તો જ્યારે ચોઈસ કરવાની એટલે કે પસંદ કરવાની વાત આવે છે ત્યારે આપણે વિચનો ઉપયોગ ઇંગ્લિશમાં સબ્જેક્ટ તરીકે કરીએ છીએ. ચાલો એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ કે વિચ ઓફ ધીઝ ગર્લ્સ ઇઝ યોર ફ્રેન્ડ, કે આટલી બધી ગર્લ્સ છે એમાંથી વિચ ઓફ ધીઝ ગર્લ્સ, કે કઈ એવી છોકરી છે કે જે તમારી ફ્રેન્ડ છે, એટલે કે તમારી મિત્ર છે. નેક્સ્ટ વન છે તમને બીજો એ પૂછે કે વિચ ઓફ ધીઝ પિક્ચર ડુ યુ લાઈક ધ મોસ્ટ, કે ભાઈ આટલા બધા મૂવી બોલિવૂડમાં રિલીઝ થાય છે, બરાબર, પણ વિચ ઓફ ધીઝ પિક્ચર, કે આટલા બધા પિક્ચર જે આપ્યા છે, બરાબર, એમાંથી તમને કયું પિક્ચર સૌથી વધારે પસંદ છે, ધ મોસ્ટ એટલે કે સૌથી વધારે પસંદ હોવું. નેક્સ્ટ વન કે વિચ બુક ડુ યુ લાઈક, કે આ બધી બુક્સ છે પણ આ બધી બુક્સમાંથી તમને સૌથી વધારે કઈ બુક વધારે ગમે છે. નેક્સ્ટ વન
વિચ ઇઝ યોર ફેવરિટ પ્લેસ ઇન ગુજરાત, કે ગુજરાતમાં તમારી સૌથી પ્રિય સૌથી પસંદગીની જગ્યા કઈ છે? તો દરેક વસ્તુની પાછળ અંતે શું આવે છે? તો પસંદગીની વાત. તો જ્યારે પસંદગી સૂચવવાની છે બરાબર, ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે વિચનો ઉપયોગ કરીએ છીએ. અને આપણું લાસ્ટ વન છે વોટ. વોટ એટલે આપણને ખબર જ છે કે વોટ એટલે શું, બરાબર? ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછવા માટે નિર્જીવ વસ્તુ માટે કે આ શું છે, તો આ ટેબલ છે, આ લેપટોપ છે, આ ફ્લાવર્સ છે, બુક છે, બરાબર, પંખો છે, બારી છે, પણ દરેક વસ્તુ કેવી છે? તો નિર્જીવ છે. તો જ્યારે નિર્જીવ વસ્તુ છે એના વિશે પ્રશ્ન પૂછવો છે ત્યારે આપણે અંગ્રેજીમાં કર્તા તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? તો વોટનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, એ ઉપરાંત એક વસ્તુ યાદ રાખી લેજો કે જ્યારે તમારે કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય દર્શાવવો છે, બરાબર, વ્યક્તિ માટે પણ વાત થઈ શકે છે વોટની, પણ ક્યારે? કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય દર્શાવવાની વાત થાય છે ત્યારે આપણે વોટનો ઉપયોગ વ્યક્તિ માટે કરી શકીએ, બરાબર. તમને એમ કહી શકાય કે ભાઈ વોટ ઇઝ યોર અંકલ, તમારા કાકા શું છે? તો શું છે, તો શું છે મતલબ કાકા છે, એવો જવાબ આપણે આપી શકાય નહીં. પણ મારા કાકા છે, માય અંકલ ઇઝ એન એન્જિનિયર, બરાબર, કે મારા કાકા છે એ એક એન્જિનિયર છે, માય અંકલ ઇઝ અ ડૉક્ટર, મારા કાકા ડૉક્ટર છે, બરાબર. તો જ્યારે વ્યક્તિના વ્યવસાય વિશે પ્રશ્ન પૂછવાનો હોય છે મિત્રો ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. બાકી વોટનો ઉપયોગ ક્યારે થાય છે? તો નિર્જીવ વસ્તુની માટે જ ખાસ કરવામાં આવે છે. તો ચલો એક્ઝામ્પલ્સ જોઈ લઈએ અહીંયા આપણે, કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ પૂછવા માટે વોટનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી વોટ ઇઝ યોર ફાધર્સ, વોટ ઇઝ યોર ફાધર, તમારા પિતા છે એ શું છે? અથવા તો એમ થઈ શકે કે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, કે તમારા પિતાનું નામ શું છે, બરાબર. પણ એ નામ પૂછવા માટે અહીંયા હવે વ્યવસાયની વાત છે કે વોટ ઇઝ યોર ફાધર, તો એ વ્યવસાય, તો આપણે કહેવાનું કે માય ફાધર ઇઝ એ ઇઝ અ, પછી તમે જે કંઈ પણ તમારા પિતા હોય, બરાબર, ઇઝ અ બિઝનેસમેન, ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોય, સરકારી કર્મચારી છે, ઇઝ અ ક્લાર્ક, માય ફાધર ઇઝ અ ક્લાર્ક. તો જ્યારે વ્યવસાય દર્શાવવાની વાત છે ત્યારે વોટ, વોટ ડુ યુ વોન્ટ, તમારી ઈચ્છા શું છે? વોન્ટ એટલે આપણી ઈચ્છા હોય, આપણે રોજ રોજ નવી નવી ઈચ્છાઓ થતી હોય છે. તો જ્યારે ઈચ્છાની દર્શાવવાની વાત આવે છે ત્યારે પણ આપણે પ્રશ્નસૂચક શબ્દ તરીકે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે વોટનો ઉપયોગ કરીએ છીએ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન, શું તમારો પ્રશ્ન છે? હેને, તમને ક્યારેક બહુ પ્રશ્ન થતા હોય, તમારો ફેસ જોઈને ટીચર સમજી જાય તો તમને પૂછી લે છે ને કે વોટ ઇઝ યોર ક્વેશ્ચન, શું છે તમારો પ્રશ્ન, જે પ્રશ્ન છે એ કેવો છે? તો નિર્જીવ છે, બરાબર, જીવ નથી એક પણ વસ્તુમાં જેની આપણે અત્યારે વાત કરીએ છીએ. નેક્સ્ટ વન છે કે વોટ વોઝ ધેર ઇન યોર પોકેટ, કે તમારું પોકેટ એટલે કે ખીચું, તમારું જે ખીચું છે, પોકેટ છે, એમાં તમારા પોકેટમાં શું છે? તો જે વસ્તુ બહાર આવવાની છે એ વસ્તુ શું છે? તો એ નિર્જીવ વસ્તુ જ હોવાની છે. તો વોટ એટલે શું, આપણા મુખ્ય ત્રણ પ્રશ્ન સૂચક સર્વનામો, એમાં છે વુ, વિચ અને વોટ. એમાં વુ છે એ ટોટલ ત્રણ ભાગમાં ડિવાઇડેડ છે, એઝ અ સબ્જેક્ટ વુ, એઝ અ ઓબ્જેક્ટ વુમ, અને સંબંધક વિભક્તિના પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે અથવા તો માલિકીનો અર્થ સૂચવવા માટે આપણે વુઝનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ બધાના સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવા પડશે કે જેથી કરીને તમે બહુ મિસ્ટેક ના કરો. એક્ઝામમાં તમને બ્લેન્ક્સ આપેલી હશે, બ્રેકેટ્સ પણ આપેલા જ હશે, પણ એમાંથી તમારે ચૂઝ કરવું કે બ્રેકેટ્સમાંથી કયો ઓપ્શન પસંદ કરીને મૂકવું, એ તમને તો જ ખ્યાલ પડશે જો તમને વિડીયો વ્યવસ્થિત જોયો હશે. અને વિડીયો જોયા પછી તમારી ધોરણ 10ની જે રેકનર છે, રેડી રેકનર અતુલ પ્રકાશનની, બરાબર, જે તમે વસાવેલી છે, એ જો ધ્યાનથી વાંચશો અને એની એક્સરસાઇઝ પણ સોલ્વ કરશો તો તમને ઇઝીલી બધા ટોપિક્સ આવડી જશે. તો ચાલો મિત્રો, એક વસ્તુ ખાસ કહેવાની છે તમને કે આ ઉપરાંત પણ આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સમાં ઇન્ટ્રોગેટિવ વર્ડ તરીકે ઘણા બધા શબ્દો લઈ શકીએ છીએ, જેમ કે વેર, બરાબર, જ્યારે સ્થળ સૂચવવું છે, સ્થળ વિશે પ્રશ્ન પૂછવાના છે, સમય વિશે પ્રશ્ન પૂછવાની વાત થાય છે તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો વેન, WHEN, વેનનો ઉપયોગ થાય છે.
ત્યાર પછી આપણે જ્યારે પણ કોઈ વાતનું કારણ જાણવું છે એના વિશે કંઈક પ્રશ્ન પૂછવો છે તો આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પછી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કેટલી છે, કાઉન્ટેબલ વસ્તુ છે એના વિશે જાણવા માટે હાઉ મેની, અને અનકાઉન્ટેબલ વસ્તુ જે લિક્વિડ ફોર્મમાં છે, જે આપણી ફિલિંગ્સ છે, બરાબર, એ આપણે ગયા વર્ષે સમજેલું જ છે, છતાં પણ એક વખત ખાલી રિપીટ કરી દઉં છું અહીંયા. એ જાણવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સ્થળ આપણાથી કેટલું દૂર છે એ જાણવા માટે હાઉ ફારનો ઉપયોગ થાય છે, અંતર જાણવા માટે. ત્યાર પછી હાઉ ઓફન, કોઈ જગ્યાની આપણે કેટલી વખત મુલાકાત લઈ છીએ, વારંવાર, એકવાર, બે વાર, તો એના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે હાઉ ઓફનનો ઉપયોગ કરીએ છીએ. હાઉ લોંગ, બરાબર, એક સમયથી બીજા સમયગાળો દર્શાવવા માટે, અથવા તો એક જગ્યાથી બીજી જગ્યાની જે ડિસ્ટન્સ છે, બરાબર, એ દર્શાવવા માટે આપણે હાઉ લોંગનો ઉપયોગ કરીએ છીએ. અને HOW હાઉ એટલે કે કેવી રીતે આ થયું, બરાબર, કે ભાઈ આવું બધું ઘટના બની ગઈ, હાઉ ઇઝ ઇટ પોસિબલ, આવું તો શક્ય નથી કે આવું બધું થઈ જાય. તો જ્યારે કોઈ પણ ઘટના કેવી રીતે બની એના વિશે આપણે જાણવું હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, તો હાઉ, HOW. તો મિત્રો, આ તો થઈ આપણે ક્વેશ્ચન બધા વર્ડ્સની વાતો, પણ આપણા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ટોટલ 5 છે, બરાબર, જે આપણે આ વિડીયોમાં જોયા છે. મિત્રો, અગેન એક વખત તમને વાત કરું છું કે ભાઈ વિડીયોઝ બધા ટીચર્સના જોતા રહેજો, બધા જ સબ્જેક્ટના, અને બને એટલા વાંધો નહીં રિપીટ વિડીયોઝ પણ તમારે જોવા પડે તો, કારણ કે આપણે ફેસ ટુ ફેસ મળતા નથી, બરાબર, તો તમને ઘણા બધા ક્વેશ્ચન ક્વેરીઝ હોય એ બધી પણ તમે કમેન્ટ દ્વારા અથવા તો કોઈ પણ શિક્ષકને સ્કૂલની એપ્લિકેશનનો યુઝ કરીને પૂછી શકો છો, તમને ચોક્કસ રિપ્લાય મળશે. વિડીયોઝ જોતા રહેજો અને ઘરે ભણતા રહેજો, એક્ઝામની તૈયારી પણ કરતા રહેજો. અને બેક ટુ બેક હવે તમારે એક્ઝામ્સ આવવાની જ છે મિત્રો, તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ્સ માટે. અને ખાસ કહેવાનું છે કે અંગ્રેજીનું પેપર તમે જે કંઈ લખો, બરાબર, એમાં તમારે સીધા જ આન્સર ફિલઅપ કરવાના રહેશે. તમને ક્વેશ્ચન પેપર હું PDFમાં મોકલી દેવાની છું, તો આન્સર ફિલઅપ કરી અને ચેક કરવાનું છે ઓનલી, તમારે માર્ક્સ નથી મૂકવાના. તો એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ, સરસ તૈયારી કરજો, એન્ડ બાય બાય અને ટેક કેર.